नमस्कार विद्यार्थी मित्रों, विद्युत प्रवाहनी चुंबकीय क्षेत्र की असर ए टॉपिक नी अंदर आज बीजो लेक्चर है। बीजा लेक्चर में पण आपणे लास्ट लेक्चर नी जेम ज अलग अलग फंडास जे छे आपणे क्लियर करीशुं। हवे अहींया तमने एवुं कीधुं छे के प्रवाहधारित पट्टी मतलब तमने अत्यार सुधी में रिंग हती, गुचड़ू हतुं, सीधो विद्युत प्रवाहधारित तार हतो, पण અહીંયા થોડુંક ડિફિકલ્ટ વે માં કીધું કે એક પ્રવાહધારિત પટ્ટી છે, એટલે હું ઇનશોર્ટ તમને દર્શાવું કે માની લો કે એક આ એક આખું સ્ટ્રાઇપ છે, બરોબર? એ સ્ટ્રાઇપ ની અંદર થી તમારે કેટલો પ્રવાહ પસાર થયા, જાડી આપણે સ્ટ્રાઇપ બનાવી દઈએ, આ સ્ટ્રાઇપ ની અંદર થી કેટલો પ્રવાહ પસાર થાય છે, બરોબર? દરેક જગ્યાએ એક સરખો તો પ્રવાહ ના જ જાય, કારણ કે જેટલી નાની સ્ટ્રાઇપ એટલો પ્રવાહ ઓછો, જેટલી મોટી સ્ટ્રાઇપ એટલો પ્રવાહ વધારે છે। તો એવી સ્ટ્રાઇપ માંથી તમને બાજુમાં આકૃતિ દર્શાવેલી છે, તો એના વડે કેટલું ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ થાય છે એની ચર્ચા કરવાની છે। તો આકૃતિને તમે જો કે આખો જે ભાગ છે ને અહીંયાથી આટલો, એ ભાગની પહોળાઈ તમને આપી દીધી છે બી, જો તમે ઉપર જોઈ શકો એની પહોળાઈ બી છે। ટોટલ પ્રવાહ આઈ છે, મારે પી બિંદુ આગળ આર જેટલા અંતરે, પી બિંદુ આગળ આર જેટલા અંતરે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે। તો ડાયરેક્ટ તો શક્ય નથી, એટલે એના માટે હું શું કરું કે એક નાનકડો ખંડ લઈ લીધો। તમે જોઈ શકો આકૃતિમાં એક ડીએક્સ જાડાઈનો નાનકડો ખંડ લીધો છે, જેમાંથી સૂક્ષ્મ પ્રવાહ ડીઆઈ વહે છે, જેમાંથી સૂક્ષ્મ પ્રવાહ જે છે એ કેટલો પસાર થાય છે ડીઆઈ। તો આટલો જે ખંડ છે એ ખંડમાંથી પસાર થતો પ્રવાહ ડીઆઈ અને જે જાડાઈ છે એ ડીએક્સ વડે દર્શાવેલ છે। ચલો તો હવે તમને ખબર પડી કે સૂક્ષ્મ ખંડ હોય તો સૂક્ષ્મ ખંડ વડે કેટલું ચુંબકીય ક્ષેત્ર મળે, તો નાનકડો તાર હોય તો નાનકડા તાર માટે ચુંબકીય ક્ષેત્ર શું થાય, મ્યુ ઝીરો ડીઆઈ અપોન ટુ પાઈ એક્સ થાય, મ્યુ ઝીરો ડીઆઈ અપોન ટુ પાઈ એક્સ। તો આપણે જોઈએ કિંમત મૂકી દો, સૂક્ષ્મ ચુંબકીય ક્ષેત્ર ડીબી ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરો ડીઆઈ અપોન ટુ પાઈ એક્સ। મ્યુ ઝીરો અપોન ટુ પાઈ એક્સ અચળ છે, બરોબર? સોરી, મ્યુ ઝીરો અપોન ટુ પાઈ અચળ। હવે હું ડીઆઈ ની કિંમત લખું, તો તમે આવું કહી શકો કે જયારે બી જાડાઈ હતી ત્યારે પ્રવાહ આઈ છે, તો ડીએક્સ જાડાઈ માટે પ્રવાહ કેટલો લખી શકાય? તો કિંમત મૂકો, તો કિંમત શું થશે, તો કિંમત હું અહીંયા તમને લખીને દર્શાવું છું, મ્યુ ઝીરો અપોન ટુ પાઈ ઇન્ટુ એક્સ, અને સૂક્ષ્મ પ્રવાહની કિંમત મળશે આઈ ઇન્ટુ ડીએક્સ, આઈ ઇન્ટુ ડીએક્સ છેદમાં બી। ક્લિયર? તો જો અચળ વસ્તુને બાર લખી નાખો, મ્યુ ઝીરો અચળ બાર, આઈ અચળ બાર, ટુ પાઈ બી અચળ બાર, વધ્યું શું, માત્ર ડીએક્સ ના છેદમાં એક્સ, એનું આપણે સંકલન કરી નાખીએ એટલે ટોટલ પરિણામી ચુંબકીય ક્ષેત્ર મળશે। તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર માટે વિદ્યાર્થી મિત્રો જો અહીંયા મેં લખ્યું છે બી બરાબર સંકલનમાં ડીબી, બી બરાબર સંકલનમાં ડીબી, મ્યુ ઝીરો આઈ અપોન ટુ પાઈ બી અચળ બાર સંકલનમાં ડીએક્સ બાય એક્સ। હવે સંકલન વિદ્યાર્થી મિત્રો ક્યાંથી કરશો, તો તમે એક છેડેથી માપો તો અંતર આર છે, જ્યારે આ છેડેથી માપતા માપતા બીજી જ બાજુના અંતરે જાઓ તો આર વત્તા બી જેટલું થશે। તો સંકલનની લિમિટ લખી નાખો આર થી લઈ અને આર વત્તા બી, આર થી લઈ અને આર વત્તા બી, ડીએક્સ બાય એક્સ નું સંકલન એલએન એક્સ થાય। હવે એલએન એક્સ માં અપર લિમિટ આર વત્તા બી, લોઅર લિમિટ આર, તો સમીકરણ આવું રીતે લખાશે, એલએન આર વત્તા બી માઇનસ એલએન આર, અને લોગની બાદબાકી હંમેશા ભાગાકાર સ્વરૂપે દર્શાવાય છે, તો મ્યુ ઝીરો આઈ અપોન ટુ પાઈ બી, મ્યુ ઝીરો આઈ અપોન ટુ પાઈ બી એલએન આર વત્તા બી છેદમાં આર। ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો ક્યારેય પણ સૂક્ષ્મ પટ્ટી દર્શાવેલી હોય તો એ પટ્ટી વડે કેટલું ચુંબકીય ક્ષેત્ર મળે જેની ચર્ચા મેં તમને અહીંયા કરેલી છે। નેક્સ્ટ ટોપિક ઉપર આપણે સ્વિચ ઓવર કરીએ। અહીંયા ખાસ ધ્યાન રાખજો, અહીંયા એવું કીધું છે કે તમને એક કમાન સ્વરૂપે સ્પાઇરલ સ્વરૂપમાં એક ગુચડું આપેલું છે અને એ ગુચડા વડે ચુંબકીય ક્ષેત્ર, હું તમને આકૃતિ દોરીને સમજાવું છું। માની લો કે અહીંયાથી આ સ્પાઇરલ સ્વરૂપની અંદર એક નાનકડું ગુચડું છે, આ છેડો અહીંયાથી આમ જાય અને આનો અંદરનો છેડો અહીંયાથી આ રીતે આવશે, એક છેડામાંથી પ્રવાહ દાખલ થાય અને બીજા છેડામાંથી પ્રવાહ બહાર નીકળે છે। તો એ પરિસ્થિતિની અંદર તમારે પરિણામી ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે, પરિણામી ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે। વિદ્યાર્થી મિત્રો એક સિમ્પલ તમને કહી દઉં કે આ ઘટના કઈ રીતે શોધી શકાય, તો પેલા એક કામ કરો, આખું જે ગુચડું છે ને એ ગુચડાની અંદર આપણે અહીંયાથી આમ દર્શાવી દઈએ, આ બહારની અને અંદર બે આટા થશે, અંદરની જે ગુચડું છે એના માટે ત્રિજ્યા એ કહી દો અને બહારનું જે છે એના માટે બી કહી દો। હવે અંદર સૂક્ષ્મ ખંડ હું લઈ લઉં છું, નાનકડો એવો ખંડ અહીંયાથી આમ લઈ લીધો, બરોબર? હવે સૂક્ષ્મ ખંડ ધારો કે કેટલા અંતરે લઈએ છે, એક્સ અંતરે, તો અહીંયાથી આટલું અંતર એક્સ અને આ જાડાઈ ડીએક્સ લઈ લઈએ, તો ટોટલ આટાની સંખ્યા એન, ટોટલ આટાની સંખ્યા એન, તો મારે અહીંયા સૂક્ષ્મ જે આટા મળશે
संख्या dn बराबर कई रीते दर्शाई शकाय n into dx divided by b minus a, तो तमे एवुं लखी शको के b minus a, आवुं लखाय के b minus a जेटली जाडाई माटे आटानी संख्या n, तो आपणी पासे मात्र dx जाडाई छे, तो dx माटे आटानी संख्या केटली, तो n into dx छेदमां b minus a बराबर सूक्ष्म आटा dn थशे। आमां कोई प्रॉब्लम विद्यार्थी मित्रो? मने लागे छे के ज्यां आमां कोई डाउट तमारो रहेतो नथी, सिंपल तमे समजी गया छो। चलो हवे db सूक्ष्म क्षेत्र शोधी नाखीए। तो नानकड़ी रिंग हो तो नानकड़ी रिंग वडे चुंबकीय क्षेत्र तमने खबर छे के म्यू जीरो आई एन डिवाइड बाय टू आर, तो किंमत मुकी दो म्यू जीरो आई इनटू डीएन सूक्ष्म आटानी संख्या डीएन छेदमां टू एक्स, बधी किंमत मुकी दो म्यू जीरो आई इनटू एन छेदमां टू पाई बी माइनस ए अने संकलनमां डीएक्स बाय एक्स, कारण के तमने खबर छे के किंमत मुकवामां आवशे तो आ बाजू डीएक्स बाय एक्स अने आ बाजू तो अचळ वस्तु बार म्यू जीरो आई एन, तमे जोई शको अहींया म्यू जीरो आई एन अपॉन टू पाई बी माइनस ए ये बार, संकलन में मात्र ने मात्र dx by x, संकलन नी स्टार्टिंग लिमिट a अने लिमिट अंतिम कई आवशे b, कारण के तमने मैं आगळ दर्शाव्यु के त्रिज्या चालू थाय a थी अने अंतिम त्रिज्या आवशे b सुधी नी। चलो लिमिट मुकी दो, तो dx by x नुं संकलन ln x अने ln x में अपर लिमिट b लोअर लिमिट a, तो आपणे एवुं लखी शकीए के ln b minus ln a અને ln b minus a એટલે કે ln b by a, કારણ કે log ની બાદબાકી હંમેશા ભાગાકાર સ્વરૂપે દર્શાવાય છે। ચલો નેક્સ્ટ ટોપિક સોલેનોઇડ માટે છે। હવે સોલેનોઇડ માં બે પ્રકારની વસ્તુ થાય કે એક તો ક્લોઝલી વાઉન્ડ છે, ક્લોઝલી વાઉન્ડ એટલે એકદમ નજીક નજીક આટા, એક આટો પછી બીજો ત્રીજો ચોથો આમ બધા નજીક નજીક હશે, અને છે ખુલ્લું હોય એવું, એટલે ખુલ્લામાં એક આટો પછી બીજો આટો પછી ત્રીજો આટો વચ્ચે જગ્યા વધારે હશે, તો બંનેની અંદર फरक शू थे कि जय क्लोजली वाउंड हो एकदम नजीक नजीक आटा हो तो एनी अंदर चुंबकीय क्षेत्र वच्चे ना भाग में बधे अचल हे, बहार बाजू चुंबकीय क्षेत्र शून्य हे। जय खुल्लू सोलेनोइड है तो अंदर चुंबकीय क्षेत्र बधी जगह अचल हो शक्य नहीं, बहार बाजू चुंबकीय क्षेत्र जीरो थाय शक्य नहीं, बहार कई चुंबकीय क्षेत्र तमने मळवानुं ज छे। पण आपणी बुक प्रमाणे मोस्टली जे भी क्वेश्चन आवशे बधा ज क्वेश्चन तमने क्लोजली वाउंड एटले एकदम नजीक नजीक आटा विंटाड़ेला होय एना माटे ज प्रश्न पूछाय, तो एमां पहेलो टॉपिक छे के अनंत लंबाईना सोलेनोइड माटे, अनंत लंबाईनुं सोलेनोइड एटले हुं तमने कहूं के आ सोलेनोइड जे छे एना बंने साइडना छेड़ा अनंत अंतर सुधी विस्तरेला हशे अने अनंत अंतर साथे अहींया बधा ज आटा क्लोजली वाउंड हशे आ रीते, तो आवो जे सोलेनोइड तमने देखाय एने कहेवामां आवे छे अनंत लंबाईनो सोलेनोइड। शू कहेवामां आवे छे? अनंत लंबाईनो सोलेनोइड। चलो हवे अनंत लंबाईना सोलेनोइड माटे सूत्र b इंटरनल अंदरनी बाजुए, मतलब b अंदरनी बाजुए चुंबकीय क्षेत्र म्यू जीरो एन आई, ज्यां तमने n शोधवानुं के स्मोल n, तो स्मोल n बराबर आटानी संख्या छेदमां कुल लंबाई, स्मोल n बराबर आटानी संख्या केपिटल n छेदमां कुल लंबाई l। हवे धारो के एम कीधुं के अर्ध अनंत, तो अर्ध अनंत नो मतलब विद्यार्थी मित्रों आवुं दर्शावी शकाय के एक छेड़ो जे छे એ ફિક્સ સ્થાને છે અને બીજો છેડો જે છે અનંત સ્થાને છે, આ રીતે અનંત બાજુએ છે, તો આવું જે સોલેનોઇડ છે એને કહેવામાં આવે છે અર્ધ અનંત સોલેનોઇડ। જ્યારે બી અર્ધ અનંત સોલેનોઇડ પૂછે તો એનું ચુંબકીય ક્ષેત્ર હંમેશા યાદ રાખજો વન બાય ટુ અડધું થઈ જશે, વન બાય ટુ મ્યુ ઝીરો એન આઈ, જે રીતે મેં તમને કીધું હતું કે અર્ધ અનંત લંબાઈના વાહક તાર માટે જેમાં પણ અડધું થતું હતું એ જ રીતે અહીંયા પણ અડધું થશે। આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઇફસ્ટાઇલ સાથે સંલગ્ન થઈ રહી છે, અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ, ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ। અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે। તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો। એના પછીનો નેક્સ્ટ ટોપિક છે કે જેમાં તમારા દાખલા ગણવા માટે બહુ જ કન્વીનિયન્ટ છે, તો તમને એવું કીધું કે પરિમિત લંબાઈનો એટલે કે ચોક્કસ નિશ્ચિત લંબાઈ L આપેલી છે, એ નિશ્ચિત લંબાઈ L માટે સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય, તો મ્યુ ઝીરો એનઆઈ બાય ટુ તો લખી જ નાખો, મ્યુ ઝીરો એનઆઈ બાય ટુ, હવે એ છેડા એક ખૂણો થીટા વન બનાવે છે અને બી છેડા એક ખૂણો થીટા ટુ, તો કૌંસમાં કોસ થીટા વન પ્લસ કોસ થીટા ટુ, તો આ સમીકરણ યાદ રાખજો, સમીકરણ છે બી બરાબર મ્યુ ઝીરો
एनआई बाय टू पहली बाजू नो खूणो कॉस थीटा वन प्लस कॉस थीटा टू। विद्यार्थी मित्रों घनी वक्त प्रश्न में एवं पण थई शके के तमने जे खूणो छे ने अहींया थी आ साइड नो नथी आपता ऊपर नी बाजू ए वडे आपेलो होय छे ने ए आल्फा वन छे अहींया आवशे आल्फा टू तो शुं थशे थीटा वन बराबर 90 माइनस आल्फा वन तो ये समीकरण जारे ऊपर नी बाजू ए खूणा होय तो आ समीकरण हूँ थोड़क बदली ने तमने लखी दऊं छूं ये समीकरण कई आ रीते आवशे म्यू जीरो एन आई अपोन टू कॉस 90 माइनस आल्फा वन एटले के साइन आल्फा वन अने 90 माइनस साइन आल्फा टू एटले के साइन आल्फा टू आ समीकरण थशे ज्यारे खूणा ऊपर नी बाजू ए हशे ए छेड़े ने बी छेड़े तो आ समीकरण याद राखजो ऊपर ना जे खूणा होय त्यां लेवानो अने कॉस नी जगह साइन लेवानो। चलो नेक्स्ट टॉपिक पर आपणे जोईए टोरॉइड नी वात करीए तो टोरॉइड वडे उद्भवतुं चुंबकीय क्षेत्र हवे टोरॉइड एटले तमने खबर छे के मेंदुवडु टोरॉइड जे छे एनो आकार कोना जेवो छे मेंदुवडु एटले खावानो मेंदुवडुमां चुंबकीय क्षेत्र ना मळे એનો આકાર જે છે એ મેંદુવડા જેવો છે તો અહીંયાથી તમે જોશો આ રીતે આટા વીંટાડેલા હોય અને વીંટાડેલા આટાના કારણે અંદર કેન્દ્રના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર મળે અને એ ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય તો એ ચુંબકીય ક્ષેત્ર તમને આપેલું છે બી બરાબર મ્યુ ઝીરો એનઆઈ બી બરાબર મ્યુ ઝીરો એનઆઈ અપોન ટુ પાય આર બી બરાબર મ્યુ ઝીરો એનઆઈ અપોન ટુ પાય આર જ્યાં એન અપોન ટુ પાય આર ને એન અપોન ટુ પાય આર ને સ્મોલ એન વડે દર્શાવવામાં આવે છે। હવે ત્રિજ્યાની વાત કરું વિદ્યાર્થી મિત્રો તો આ જે ટોરોઇડની રિંગ છે ને એની ત્રિજ્યા આર છે અને અહીંયા ટોરોઇડના કેન્દ્રથી લઈને અહીંયા સુધીનું અંતર છે ને એ કેપિટલ આર છે। બે વસ્તુમાં ધ્યાન રાખજો કે ટોરોઇડની જે પાઇપ છે એ પાઇપની ત્રિજ્યા સ્મોલ આર અને ટોરોઇડની રચનાની જે ત્રિજ્યા છે એ કેપિટલ આર વડે દર્શાવેલી છે અને જ્યાં કેપિટલ આર ઇઝ વેરી ગ્રેટર ધેન સ્મોલ આર। અને પછીનો ટોપિક જે છે કે કોઈ એક પાતળી શીટ છે બરોબર મોટી અને પાતળી શીટ છે એના માટે તમારે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું। ચલો તો મોટી એક શીટ આપી દીધી છે હવે શીટ એટલે સિમ્પલ હું તમને એવું કહેવા માંગુ છું કે એક કાગળ છે ને તમારો બુકનો કાગળ એ બુકના આખા કાગળની અંદર સીધે સીધો પટ્ટીમાંથી પ્રવાહ જાય તો આ જે કાગળ જે છે ને એ આટની પટ્ટી તમને મેં દર્શાવેલી છે દેખાય છે। ચલો એ પટ્ટીમાંથી આપણે વિદ્યુત પ્રવાહ પસાર કર્યો અને વિદ્યુત પ્રવાહ જે છે ક્રોસ વડે આપેલો છે याद रखो अहीं क्रॉस नो मतलब एवं थे कि अंदर जती दिशा में है तो ये बधो प्रवाह आम अंदर जाए। ओके हम अंदर जती दिशा में प्रवाह है तो एना माटे तमारे एक्जेक्टली चुंबकीय क्षेत्र शोधवानुं छे। तो तमे जोई शको कि चुंबकीय क्षेत्र अंदर तरफ की दिशा मतलब अंगूठो आम आंगळीओ विंटाड़ दो एटले वर्तुळाकार गूंचळू बने तो जो प्रवाह की दिशा ने कारण उद्भवतु चुंबकीय क्षेत्र है ये आ दिशा में कई कहते આ બાજુનું આ બાજુનું પોતાની અસર કેન્સલ કરી દેશે ઉપરની બાજુ અને નીચેની બાજુ ચુંબકીય ક્ષેત્ર મળશે તમને। ઉપરની બાજુ એ ચુંબકીય ક્ષેત્ર કેટલું તો 1/2 મ્યુ 0 આઈ 1/2 મ્યુ 0 આઈ અને લેમ્ડા બરાબર આઈ એમ્પિયર પ્રતિ મીટર મતલબ કે તમને અહીંયા રેખીય વિદ્યુત પ્રવાહ ઘનતા આપી દીધી છે આઈ એમ્પિયર પ્રતિ મીટર। તો યાદ રાખજો કે તમારે ચુંબકીય ક્ષેત્ર પાતળી શીટ માટે પૂછે તો 1/2 મ્યુ 0 ઇન્ટુ रेखीय विद्युत भार विद्युत प्रवाह भार ने विद्युत प्रवाह घनता क्लियर। चलो हवे आ पातळी शीट पछी आपणे धारो के एम कहीए के कोई जाडी शीट छे ए जाडी शीट माटे तमारे चुंबकीय क्षेत्र शोधवानुं छे तो ए जे जाडाई तमने आपी दीधी छे ए डी जेटली जाडाई छे तमे जोई शको छो। बारनी बाजुए तमे वात करो तो तमारे अहींया जे तमने शुं आपेलुं छे जे किंमत तमने आपेली छे ए जे किंमत कोना माटे छे विद्युत प्रवाह घनता पण कोना माटे तो क्षेत्रीय विद्युत प्रवाह घनता अने क्षेत्रीय विद्युत प्रवाह घनता जे बराबर आपणे आवुं लखी शकीए आई अपोन ए तो अहींया तमारे जे डी जाडाई माटे तमे लखशो तो डी जाडाई अहींया लखी दो आई अपोन डी तमने रेखीय विद्युत प्रवाह घनता सॉरी माय मिस्टेक ए नहीं आवे डी आवशे अहींया डी लखी नाखो तो आई बराबर जे डी थशे। चलो किंमत मूको तो ऊपर नी बाजू 1/2 म्यू 0 जे इंटू डी प्रवाह की किंमत मूकशो एटले जे इंटू डी तो आ तमारो जवाब। नीचे नी बाजू पण सेम एटलो जवाब मळशे पण तमने एम कीधु के अंदर नो जे भाग छे अंदर ना भाग में केटला अंतर एक्स अंतर आटलू अंतर आपेलू छे एक्स तो एना माटे समीकरण शुं थाय तो एना माटे समीकरण तमने आपी दीधुं छे म्यू 0 जे एक्स केटलो आवशे म्यू 0 जे एक्स। तो विद्यार्थी मित्रों जारे अंदर नी वात करी होई तो अंदर नु चुंबकीय क्षेत्र म्यू 0 जे एक्स अने बार नी वात करे तो 1/2 म्यू 0 जे डी। ओके चलो हवे नेक्स्ट टॉपिक पर जाइए एम्पियर नो नियम। हवे एम्पियर नो नियम तमने खबर ज छे के जे रीते गाउस नो नियम छे एज रीते एम्पियर नो नियम
અને કોઈ પણ બંધ પૃષ્ઠ જે છે, એટલે તમે એમ કીધું કે કોઈ પણ લૂપ છે, લૂપની અંદર જે પ્રવાહ ઘેરાતો હોય તો એ ઘેરાતા પ્રવાહ વડે ચુંબકીય ક્ષેત્ર કેટલું મળે તેનું સૂત્ર યાદ રાખજો કે સર્કલ ઇન્ટિગ્રેશન બી ઇન્ટુ ડીએલ. સર્કલ ઇન્ટિગ્રેશન એટલે કે તમે એક બંધ લૂપની અંદર કેટલું પ્રવાહ છે એના વડે શોધવાનું. તો સર્કલ ઇન્ટિગ્રેશન બી ડીએલ ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરો સિગ્મા આઈ, અને સિગ્મા એટલે કે જેટલું પણ તમે ઘેરાયેલો પૃષ્ઠ છે એના વડે જ તમારો પ્રવાહ દર્શાવવાનો છે, બહારનો બીજો પ્રવાહ દર્શાવવાનો નથી. ઓકે ચલો, તો હવે તમને એવું કીધું કે આઈ પ્રવાહધારિત અનંત લંબાઈનો તાર છે. ચલો, તો આઈ પ્રવાહધારિત તાર માટે મેં અહીંયા લૂપ બનાવ્યું છે, દેખાય છે તમને આકૃતિમાં લૂપ અહીંયાથી આમ દર્શાવેલું છે. તો પ્રવાહ અને ચુંબકીય ક્ષેત્ર બંને, ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં જશે સ્પર્શકની દિશામાં, ડીએલ ખંડ પણ સ્પર્શકની દિશામાં, તો બંને એક જ દિશામાં. તો બી ડીએલ કોસ ઝીરો, અને કોસ ઝીરો ની કિંમત તો બી ઇન્ટુ સંકલનમાં ડીએલ, અને આખાનું સંકલન કરો તો સંકલન પરિઘ જેટલું એટલે ટુ પાયર થાય, તો બી ઇન્ટુ ટુ પાયર, અને પ્રવાહ ઘેરાય છે કેટલો આઈ, તો મ્યુ ઝીરો ઇન્ટુ આઈ. તો બી ને સૂત્રનો કરતા કરો તો મ્યુ ઝીરો આઈ અપોન ટુ પાઈ આર, જે તમે આગળ શોધેલું છે, મેં ડાયરેક્ટ સમીકરણમાં તમને લખાયું હતું કેમ આવ્યું એની કિંમત ખબર પડી ગઈ. ચલો હવે નેક્સ્ટ, પોલો નળાકાર છે, એ પોલા નળાકારની અંદરની બાજુએ, પોલા નળાકારની અંદર. પોલો નળાકાર હોય તો સિમ્પલ હું તમને કહું કે બધો પ્રવાહ ક્યાંથી પસાર થાય, કિનારીએથી. માની લો કે આ નળાકાર છે, તમે આકૃતિમાં જોઈ શકો આ પોલો નળાકાર છે, હું આમાંથી પ્રવાહ દાખલ કરું તો આ જે સરફેસ છે એ સરફેસ માંથી જ પ્રવાહ જશે, બરોબર, બીજે ક્યાંયથી પ્રવાહ જવાનો નથી. પણ ધારો કે નક્કર નળાકાર હોત આ રીતે, તો પ્રવાહ અહીંયા સરફેસ માંથી બી જાત અને વચ્ચેના ભાગમાંથી બી જાત, બધી જગ્યાએથી પ્રવાહ જાત. તો પોલા નળાકારની અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર શૂન્ય છે, કેમ, કારણ કે પ્રવાહ છે જ નહીં. કેમ, તો તમને કહું, ધારો કે તમે એમ્પિયરનું લૂપ અહીંયાથી આટલા ભાગમાં લો, તો એમ્પિયરના લૂપ માટે અંદર પ્રવાહ નથી, તો તમારો પ્રવાહનો ભાગ આખો શૂન્ય, તો ચુંબકીય ક્ષેત્ર શૂન્ય, એટલે અહીંયા પ્રવાહ મળશે નહીં. હવે નેક્સ્ટ, બારના ભાગમાં વાત કરો, તો કિનારી ઉપર મેક્સિમમ ચુંબકીય ક્ષેત્ર, અને જેમ જેમ આગળ જાય એમ ચુંબકીય ક્ષેત્ર ઘટે, કેમ, કારણ કે સૂત્ર શું થાય બારના ભાગ માટે, સૂત્ર તો મેં હમણાં જ લખ્યું, મ્યુ ઝીરો આઈ અપોન ટુ પાઈ આર. તો બારના ભાગ માટે બી સમપ્રમાણ વન બાય આર, તો કેન્દ્રથી લઈને કેપિટલ આર માટે ચુંબકીય ક્ષેત્ર શૂન્ય, જેવું કેપિટલ આર પર આવે તો મેક્સિમમ ચુંબકીય ક્ષેત્ર ત્યાંથી પાછું ઘટવાનું ચાલુ થશે. આ પોલા નળાકાર માટે. હવે નક્કર નળાકાર માટે વાત કરું, તો નક્કર નળાકાર માટે અંદર કંઈક પ્રવાહ પસાર થતો હશે, તો અંદર કંઈક પ્રવાહ પસાર થાય તો અંદરની બાજુએ ચુંબકીય ક્ષેત્ર શોધવાનું થાય, તો એ અંદરની બાજુએ ચુંબકીય ક્ષેત્રની કિંમત આપણે મૂકીએ તો સમીકરણ શું થશે, બી ઇન્ટુ ટુ પાઈ, અને અંદરની ત્રિજ્યા ધારો કે હું એક્સ લઈ લઉં છું, કેટલી લઉં છું એક્સ, તો ટુ પાઈ એક્સ ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરો અને સિગ્મા આઈ. એટલે તમારે ટોટલ પ્રવાહ શોધવાનો થાય, તો એ પ્રવાહ કઈ રીતે મળી શકે, તો તમે યાદ આવું રાખી શકો કે જ્યારે પાઈ આર સ્ક્વેર જેટલું ક્ષેત્રફળ હોય ત્યારે કુલ પ્રવાહ આઈ મળે. હવે તમારી પાસે સૂક્ષ્મ ક્ષેત્રફળ પાઈ એક્સ સ્ક્વેર છે, તો પ્રવાહ કેટલાનો, પાઈ એક્સ સ્ક્વેર માટે પ્રવાહ કેટલાનો, તો મૂકી દો કિંમત, તો આઈ ઇન્ટુ પાઈ એક્સ સ્ક્વેર છેદમાં પાઈ આર સ્ક્વેર. ચલો, ઉડતા હોય છેદ ઉડાડ દો, પાઈ પાઈ કેન્સલ, પછી અહીંયા જવાબમાં શું વધશે, એક્સ છે તો એક્સ એક વખત કેન્સલ, તો જવાબમાં આવશે મ્યુ ઝીરો આઈ આર. આઈ આર ની જગ્યાએ તમે એક્સ લખો તો એક્સ લખી શકો, મ્યુ ઝીરો આઈ આર, અને છેદમાં ટુ પાઈ આર સ્ક્વેર, કારણ કે આ ટુ છે એ નીચે આવશે તો ટુ પાઈ આર સ્ક્વેર. તો આ તમારું અંદરની બાજુએ ચુંબકીય ક્ષેત્ર, તો એ તમે જુઓ કે કોના ઉપર આધારિત છે, આર ઉપર આધારિત છે. તો જેમ જેમ ત્રિજ્યા વધતી જશે એમ એમ ચુંબકીય ક્ષેત્ર વધશે. તો આ લેખમાં જો મેં કેન્દ્રથી ચાલુ કરી અને ઉપરની બાજુએ ચુંબકીય ક્ષેત્રનો વધારો દર્શાવેલો છે. બારની બાજુ એ તો સિમ્પલ જ છે, મ્યુ ઝીરો આઈ અપોન ટુ પાયર, એટલે જેમ બાર ત્રિજ્યા વધશે અંતર વધશે એમ એ ચુંબકીય ક્ષેત્ર જે છે પરવલય આકાર સ્વરૂપમાં ઘટશે. અહીંયા સમપ્રમાણતાનો સંબંધ છે અને અહીંયા પરવલયનો સંબંધ છે, એ ખાસ ધ્યાન રાખજો. ક્લિયર, નેક્સ્ટ ટોપિક માટે જોઈએ. હવે નેક્સ્ટ ટોપિકમાં એવું કીધું છે કે પરિભ્રમણ કરતા વિદ્યુત ભાર માટે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. પરિભ્રમણ કરતો વિદ્યુત ભાર એટલે કે જે ગોળ ફરે છે, એ ગોળ ફરતા વિદ્યુત ભાર માટે ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે એ શોધવાનું થાય. તો ગોળ ફરતા વિદ્યુત ભાર માટે ચુંબકીય ક્ષેત્ર મ્યુ ઝીરો પણ ફોર પાઈ ક્યુવી ના છેદમાં આર સ્ક્વેર થશે. મ્યુ ઝીરો પણ ફોર પાઈ ક્યુવી ના છેદમાં આર સ્ક્વેર. હવે તમે એમ કહો સાહેબ તમે ડાયરેક્ટ સૂત્ર ના મૂકો યાર, અમને ખબર નહીં પડતી, કઈ વાંધો નહીં, આપણે એની સાબિતી જોઈએ. તો પ્રવાહ આઈ બરાબર, પ્રવાહ આઈ બરાબર ક્યુ ઓમેગા ડિવાઈડ બાય ટુ પાઈ. હવે એમ ના કે સાહેબ આ નહીં ખબર પડી, એ આગળ સાબિત કર્યું છે, ક્યુ ઓમેગા છેદમાં ટુ પાઈ. તો ઓમેગા ની કિંમત તમે મૂકો તો વીના છેદમાં આર, તો ક્યુ વીના છેદમાં ટુ પાયર થયું. પરિઘ માટે રિંગ હોય, રિંગ
તો રિંગ માટે તમને ખબર છે કે μ0 i / 2r, રિંગ માટે સૂત્ર શું થાય μ0 i / 2r, તો μ0 / 2r અને i ની કિંમત qv ના / 2 pi r, તો μ0 qv, μ0 qv / 2 pi r સ્ક્વેર જે મળી ગયું તમને મેં આગળ કીધું એ પ્રમાણે. તો કોઈ પણ વર્તુળાકાર ગોળ ફરતી રિંગ હોય, વર્તુળાકાર ગોળ ફરતી રિંગ, તો એના માટે કેટલું ચુંબકીય ક્ષેત્ર થાય એની ચર્ચા આપણે કરેલી છે. હવે નેક્સ્ટ ટોપિક, એ રિંગ જે છે એ રિંગની અક્ષ ઉપર તમારે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે, જે રીતે આપણે આગળ શોધતા હતા ને, તો એ જ રીતે રિંગની અક્ષ માટે તમારે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું થાય. તો સિમ્પલ, આપણે રિંગના કેન્દ્રથી પી અંતરે જોઈએ, રિંગના કેન્દ્રથી પી અંતરે, પી બિંદુએ ચુંબકીય ક્ષેત્રની વાત કરીએ તો અહીંયા પી બિંદુ આપી દીધું છે. ચલો, પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલાનું થાય, તો આપણી પાસે જે સેમ અક્ષ માટેનું સમીકરણ હતું એ જ સૂત્ર મૂકો, ક્યુ μ0 ઇન્ટુ ક્યુવી છેદમાં 4 પાય આર સ્ક્વેર વત્તા એક્સ સ્ક્વેર, કેટલું મળશે μ0 ઇન્ટુ ક્યુવી 4 પાય આર સ્ક્વેર વત્તા એક્સ સ્ક્વેર. ચલો, હું આ જે છે ને છેડો આ અક્ષ માટે અહીંયાથી વ્યવસ્થિત બનાવી દઉં, આ જે લાઈન છે ને આ લાઈન માટે હું ચુંબકીય ક્ષેત્ર શોધું છું. થોડુંક મોટું કરી દઉં. હવે અહીંયાથી આ ખૂણો જે છે આલ્ફાનો, તો અહીંયાથી તમારું બીપી મળશે. આ દિશા માટે તમે શોધશો તો બીપી અક્ષ ઇઝ ઇક્વલ ટુ બીપી કોસ 90 માઇનસ આલ્ફા કહેવાય, 90 માઇનસ આલ્ફા એટલે સાઈન આલ્ફા થશે. તો એ કિંમત તમે અહીંયા લખી નાખો, તો અહીંયા લખી શકાય કે સાઈન આલ્ફા, બીપી અક્ષનું સમીકરણ લખો તો બીપી અક્ષ બરાબર આ સમીકરણ એમનું મ્યુ ઝીરો છેદમાં ફોર પાય ક્યુવી છેદમાં આર સ્ક્વેર વત્તા એક્સ સ્ક્વેર, અને અહીંયા કિંમત આવશે સાઈન આલ્ફા. રેડી? સાઈન આલ્ફાની કિંમત તમે લખશો તો સાઈન બરાબર સામેની અપોન પાસેની બાજુ, તો સામેની બાજુ આર અને સોરી કર્ણ, અને કર્ણ આવશે વર્ગમૂળમાં આર સ્ક્વેર વત્તા એક્સ સ્ક્વેર. તો જો મેં અહીંયા સાઈન આલ્ફાની કિંમત તમે લખી નાખી તો આર છેદમાં આર છેદમાં આર સ્ક્વેર વત્તા એક્સ સ્ક્વેર, તો અહીંયા કિંમત મૂકી દો તમે મ્યુ ઝીરો ક્યુવી આર છેદમાં આર છેદમાં આર સ્ક્વેર વત્તા એક્સ સ્ક્વેર, એની એક ઘાત અને અહીંયા બીજી વન બાય ટુ ઘાત, એટલે કે એનું શું થશે થ્રી બાય ટુ ઘાત થશે. આર એક વખત કેન્સલ, અહીંયાથી આર એક વખત તમે કેન્સલ કરી નાખો એટલે તમને જવાબ મળી જશે મ્યુ ઝીરો, અહીંયાથી આર કેન્સલ કરી નાખો તો મ્યુ ઝીરો ક્યુવી આર, મ્યુ ઝીરો ક્યુવી આર છેદમાં ફોર પાય આર સ્ક્વેર વત્તા એક્સ સ્ક્વેર ની થ્રી બાય ટુ ઘાત. જો અહીંયા બાજુમાં લખેલું છે મ્યુ ઝીરો આઈ આર સ્ક્વેર, આપણે જે આગળ સમીકરણ મૂક્યું હતું એ જ સમીકરણ પ્રમાણે કિંમત મળી જશે. ક્લિયર? તો કઈ જ અઘરું નથી, સિમ્પલ. તમે વિદ્યુત ભારિત કણ હોય તો પણ એ જ રીતે ગણતરી કરી શકો છો, અને જ્યારે તમે વિદ્યુત પ્રવાહ ગતિ કરતો હોય તો પણ એ જ રીતે તમે ગણતરી કરી શકો છો. નેક્સ્ટ, હવે અહીંયા એવું કીધું છે કે વિદ્યુત ભારિત ભ્રમણ કરતી તકતી, એક તકતી છે આખું વિદ્યુત ભાર અંદર ભરેલો છે અને એ ગોળ ફરે છે, તો એના લીધે બી ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ થશે જ. તો એ ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે એની આપણે ચર્ચા કરીએ. તો પેલા તો હું તમને દર્શાવી દઉં કે આખી એક આર ત્રિજ્યાની તકતી છે, એમાં સમગ્ર ભાગ પર વિદ્યુત ભાર છે. હવે એમાં સૂક્ષ્મ ખંડ મેં લીધેલો, જો આ જે નાનકડો ખંડ લીધેલો છે એ ખંડની અંદર તમે જોઈ શકો, આટલા ભાગની અંદર તમારે ચુંબકીય ક્ષેત્ર આના વડે નાનકડા ખંડ વડે શોધવાનું છે. પ્રોપર નથી લાગતું, હું રબ કરી દઉં અને રબ કરીને વ્યવસ્થિત બતાવી દઉં તમને. ધારો કે આ રીતે એક રિંગ તકતી લીધી, બરોબર. તકતીની અંદર હું એક નાનકડું એલિમેન્ટ લઉં છું, આ નાનકડો એલિમેન્ટ લીધો છું, બરોબર. એ નાનકડા એલિમેન્ટના કારણે ચુંબકીય ક્ષેત્ર કેટલું ઉત્પન્ન થાય છે એ તમારે શોધવાનું છે. તો હવે એ નાનકડા એલિમેન્ટ માટે પહેલા તો આપણે શું કરીએ, એનો વિદ્યુતભાર શોધવો પડશે. તો વિદ્યુતભારનું સૂત્ર તમને ખબર છે કે વિદ્યુતભાર ક્યુ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એ, વિદ્યુતભાર ક્યુ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એ, અને એ એટલે શું થશે ટુ પાય એક્સ ઇન્ટુ ડીએક્સ, કારણ કે સૂક્ષ્મ ક્ષેત્રફળ છે. તો લખી નાખો સિગ્મા ટુ પાય એક્સ ઇન્ટુ ડીએક્સ. ચલો, પ્રવાહ શોધવો છે તો પ્રવાહનું સમીકરણ શું થાય, હમણાં જ કીધું ક્યુ ઓમેગા ડિવાઈડ બાય ટુ પાય, તો શું થશે ડીક્યુ ઓમેગા ડિવાઈડ બાય ટુ પાય. ડીક્યુ ની કિંમત તમે મૂકી દો એટલે જવાબ મળી જશે, અને સૂક્ષ્મ રિંગ વડે તમે ચુંબકીય ક્ષેત્ર મળશે મ્યુ ઝીરો આઈ અપોન ટુ એક્સ, મ્યુ ઝીરો આઈ અપોન ટુ એક્સ. આઈ ની કિંમત લખો ડીક્યુ ઓમેગા છેદમાં 2 pi into x, x x cancel, તો જવાબમાં શું આવશે mu 0 dq omega by 2 pi. ચલો, કિંમત મૂકો, કઈ કિંમત આવશે તો mu 0 sigma 2 pi x
म्यू जीरो सिग्मा टू पाई डीएक्स इंटू ओमेगा छेदमा टू एक्स 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 अहीं कैंसल तो जवाब में मात्र आवशे म्यू जीरो सिग्मा पाई ओमेगा इंटू डीएक्स म्यू जीरो सिग्मा पाई ओमेगा इंटू डीएक्स अने बाकी नी किंमत तमे मूकी दो एटले तमारो जवाब मळी जशे तो म्यू जीरो सिग्मा पाई ओमेगा इंटू आर आ तमारो जवाब तो जारे पण तकती होय तकती वर्तुळाकार भ्रमण करती होय तो एमां सिम्पल तमारे पहला तो रिंग नु चुंबकीय क्षेत्र याद रखो म्यू जीरो डीआई अपॉन टू पाई एक्स टू एक्स अने डीआई नी किंमत मूकवानी छे डीआई नी किंमत तमने उपरथी मळी जशे डीआई बराबर शुं थशे डी क्यू ओमेगा बाय टू पाई અને એમાં પણ તમે ડીક્યુ ની કિંમત લખી નાખો એટલે સમગ્ર જવાબ તમને મળી જશે જો કોઈ પ્રોબ્લેમ હોય તો મને જણાવજો હવે એના પછીનો ટોપિક એક જ દિશામાં ચુંબકીય ક્ષેત્રનો બદલાવ માની લો કે તમને એમ કીધું કે એક જ દિશાની અંદર ચુંબકીય ક્ષેત્ર જે છે અનિયમિત છે કેવું છે અનિયમિત તો અનિયમિત ચુંબકીય ક્ષેત્ર શક્ય ખરું કે નહીં એ તમારે દર્શાવવાનું છે ધારો કે તમને એમ કીધું કે એક દિશામાં ચુંબકીય ક્ષેત્ર નિયમિત છે તો નિયમિત હોય તો બધી જ ચુંબકીય ક્ષેત્ર રેખા સમાંતર અને સમાન અંતરે છે સમાંતર અને સમાંતર આ બંનેમાં સમજાય દો આ રેખા અને આ રેખા સમાંતર કહી શકાય આ રેખા બી સમાંતર કહી શકાય પણ એનો મતલબ એવો થાય કે સમાન અંતર પણ હોવું જોઈએ નિયમિત ચુંબકીય ક્ષેત્ર માટે સમાન અંતર તો તમને પહેલી આકૃતિમાં સમાંતર અંતર છે બીજી આકૃતિમાં જો સમાંતર છે પણ સમાન અંતર નથી એટલે કે અનિયમિત ચુંબકીય ક્ષેત્ર છે કે જ્યાં ચુંબકીય ક્ષેત્ર રેખા ભેગી થાય એટલે કે ગીચોગીચ હશે જ્યાં ચુંબકીય ક્ષેત્ર રેખા છૂટી છે અહીંયા ઉપરની બાજુમાં છૂટી તો ત્યાં ચુંબકીય ક્ષેત્ર નિર્બળ હશે ચલો આના માટે હું એમ્પિયરનો નિયમ વાપરું તો બીબી ની કિંમત બીએ કરતા ઓબ્વિયસલી વધારે જ હશે કારણ કે બી બિંદુ ગીચોગીચની અંદર છે એ બિંદુ છૂટું જવાયું છે તો બીબી નું ચુંબકીય ક્ષેત્ર વધારે બીએ નું ચુંબકીય ક્ષેત્ર ઓછું એમ્પિયરનો સર્કિટલ નિયમ સર્કલ ઇન્ટિગ્રેશન બીડીએલ સર્કલ ઇન્ટિગ્રેશન બીડીએલ ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરો આઈ બંધ મતલબ કે જેટલો પણ બંધ ગાળો છે એમાં ઘેરાતો પ્રવાહ વાપરો કિંમત તો તમારી પાસે ટોટલ ચાર ખંડ થશે એ થી બી બી થી સી સી થી ડી અને ડી થી એ પહેલી વસ્તુ જો એ થી બી માટે ચલો એ થી બી માટે તમે જો ચુંબકીય ક્ષેત્ર અને ખંડ એ બી ખંડ બંને પરસ્પર લંબરૂપે છે તો બી ડીએલ કોસ નેવું એટલે શૂન્ય થશે પછી ડી થી સી માટે સેમ એ જ ઘટના થશે તો હું આ ભાગને કાઢી નાખું અને આ ભાગને કાઢી નાખું તો ચાલે તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ આકૃતિ ઉપરથી કે એ બી ખંડ વડે અને ડીસી ખંડ વડે તમારે કોઈ પણ પ્રકારનું ચુંબકીય ક્ષેત્ર દર્શાવી શકાય નહીં અને બીજું કે અહીંયા કોઈ પ્રવાહ ઘેરાતો નથી તો ટોટલ પરિણામી ચુંબકીય ક્ષેત્ર તો શૂન્ય જ દર્શાવી શકાય પણ આપણે જોઈએ આગળ તો હવે આપણે વાત કરીએ એમ્પિયરનો નિયમ કોના માટે બીસી ભાગ માટે અને ડીએ માટે લખો બી થી સી માટે BB into DL plus DTA માટે BA into DL is equal to zero પણ આ બંનેમાં ક્યારે પણ મૂલ્ય શૂન્ય થશે નહીં કેમ તો કેમ શૂન્ય ન થાય તો તમને કહી શકું કે BB minus BA is કઈક greater than zero એની કિંમત કઈક શૂન્ય કરતા વધારે જ મળવાની છે BB ધન છે BA ઋણ છે તો આ બંનેની બાદબાકી ક્યારે પણ વિરુદ્ધ દિશા માટે એક બંને પરસ્પર વિરુદ્ધ છે તો બાદબાકી થવાની છે પણ બાદબાકી માટે BB અને BA સમાન નથી અને સમાન ના હોય તો ક્યારે શૂન્ય થાય નહીં તો આ કન્ડિશન ક્યારે શક્ય નથી તો હું એવું કહી શકું કે એક પરિમાણની અંદર મતલબ એક જ દિશામાં ચુંબકીય ક્ષેત્ર જે છે તો એ ચુંબકીય ક્ષેત્ર ક્યારે પણ અનિયમિત રીતે હોવું જોઈએ નહીં હંમેશા નિયમિત રીતે એટલે કે સમાંતરે અને સમાન અંતરે હોવું જોઈએ ઓકે એના પછી નેક્સ્ટ પોઈન્ટની આપણે ચર્ચા કરી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને બહુ જ ધ્યાનમાં રાખજો કારણ કે આ પોઈન્ટ વડે તમારે ક્વેશ્ચન પૂછાય છે અને જે ડિફિકલ્ટમાં ડિફિકલ્ટ ક્વેશ્ચન ગણો તો બી ચાલે હવે જનરલી તમે કોએક્સિયલ કેબલ જોયેલો છે કોએક્સિયલ કેબલ એટલે કે તમારા ઘરે જે ચેનલનો વાયર છે તો ચેનલના વાયરની અંદર તમે જો એક વચ્ચે એક કોપરનો વાયર હશે બરોબર અને એ કોપરની વાયરની આજુબાજુમાં રિંગ વાળું લેયર હશે આ રીતે તો કોપરના વાયરની કઈક ત્રિજ્યા હશે અને એ ત્રિજ્યા તમને આકૃતિમાં મેં અહીંયા દર્શાવેલું કે કોપરના વાયરનું આખું સ્ટ્રક્ચર જે છે ને એ તમે જુઓ મેં ઝૂમ કરીને બતાવેલું છે વચ્ચેનો જે આ કોપરનો વાયર કોપરના વાયરની ત્રિજ્યા એ છે અહીંયા તમને કહી દઉં કે આટલો જે નાનકડો પાર્ટ છે ને એ ત્રિજ્યા હું અહીંયા એ આપું પછી આ ફર્સ્ટ સર્કલ છે એ ત્યાં સુધીની ત્રિજ્યા બી છે અને લાસ્ટમાં એક સર્કલ છે ત્યાં સુધીની ત્રિજ્યા સી છે યાદ રાખજો કે કોપરના વાયરમાંથી પ્રવાહ અંદર આવે છે કોપરના વાયરમાંથી પ્રવાહ અંદર આવે છે અને ઉપરનું જે ક્લેડિંગ છે ને ઉપરનો ભાગ જે મેં આ ડોટેડ લાઈનથી બતાવ્યો એમાંથી પ્રવાહ પાછો જાય છે એકમાંથી પ્રવાહ અંદર એન્ટર થાય
બીજામાંથી પ્રવાહ પાછો જાય છે તો આના વડે અંદર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે એ શોધવાનું છે. ચલો તો હું એક્સ જે છે ને એક્સ પેલી વખત એક્સ મેં લીધો કોની વચ્ચે લીધો એ અને બી ત્રિજ્યાની વચ્ચે લીધો. જુઓ તમે તો હું કન્ડિશન લખું છું કે એ લેસ દેન એક્સ લેસ દેન બી, એટલે કે એક્સ બિંદુ એ કરતા વધારે અંતરે છે અને બી કરતા ઓછા અંતરે છે. ઓકે તો એના માટે ચુંબકીય ક્ષેત્ર શોધીએ તો એમ્પિયર નો સર્કિટલ નિયમ વાપરો. તો એમ્પિયર નો સર્કિટલ નિયમ શું થાય, સર્કલ ઇન્ટિગ્રેશન બી ઇન્ટુ ડીએલ, સર્કલ ઇન્ટિગ્રેશન બી ઇન્ટુ ડીએલ, અને બી ઇન્ટુ ડીએલ માટે, ચલો બી ઇન્ટુ ડીએલ માટે એમ્પિયર નો સર્કિટલ નિયમ સર્કલ ઇન્ટિગ્રેશન બી ડીએલ ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરો સિગ્માય. તો અંદરના ભાગનો બધો જ પ્રવાહ ઘેરાઈ જાય. જો આ તારનો અંદર મેં એમ્પિયર નો લૂપ લીધું, તો લૂપ લેતા જો હું આકૃતિને ઝૂમ કરીને ફરીથી સમજાવું છું તમને, જો અહીંયાથી એમ્પિયર નું લૂપ લો આટલા ભાગની અંદર, તો આટલા ભાગમાં એમ્પિયર નું લૂપ લો તો બધો જ પ્રવાહ અંદર ઘેરાય છે. તો આપણે લખી શકીએ મ્યુ ઝીરો આઈ અપોન ટુ પાઈ એક્સ. અંદરના ભાગની વાત કરો, જે વાયર છે ને વાયર એનો અંદરનો ભાગ, તો આજે બધી ફરીથી આકૃતિ બનાવું. આ સર્કલ છે, આ સર્કલમાં આઈ જેટલો પ્રવાહ પસાર થાય એની અંદર કેટલો, તો મેં હમણાં જ કીધું કે ક્યારે પણ ઘન નળાકાર હોય તો ઘન નળાકારની અંદર ચુંબકીય ક્ષેત્ર કેટલું મળે, તો એનું સૂત્ર મ્યુ ઝીરો આઈ એક્સ અપોન ટુ પાય એસ સ્ક્વેર, મ્યુ ઝીરો આઈ એક્સ અપોન ટુ પાય એસ સ્ક્વેર. આ તો તમે સરળતાથી શોધી શકો છો, આમાં કોઈ ચિંતા નથી. જે મોસ્ટ 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 ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે એની ચર્ચા કરી, તો એ પાર્ટ ચલો હવે અહીંયા જોઈ લઈએ. તમને જે એક્સ બિંદુ છે ને એ એક્સ બિંદુ ક્યાં આપેલું છે ખબર છે, બી અને સી ની વચ્ચે. ધારો કે નવું બિંદુ એક્સ ડેશ હું ધારો કે અહીંયા લઉં છું, આ પી ડેશ બિંદુ અહીંયા લીધું છું, તો કોની વચ્ચે છે, બી અને સી ની વચ્ચે. તો એની અંદર ટોટલ પ્રવાહ કેટલો હશે, તો આઈ પ્રવાહ તો બહાર આવે છે તો છે જ, પણ અંદર જતો પ્રવાહ એટલે વિરુદ્ધ દિશાનો પ્રવાહ માઇનસ કરવો પડશે. તો ચલો વિરુદ્ધ દિશાનો પ્રવાહ આઈ માઇનસ, અને કેટલી ત્રિજ્યા, તો એ ત્રિજ્યા તમે અહીંયાથી આ લખી શકો. ચલો હું અહીંયા આડછેદ બનાવી દઉં, આટલું અંતર આ ત્રિજ્યા એક્સ થઈ, દેખાય છે ગ્રીન કલરની લાઈન થી બનાવ્યું, એ ત્રિજ્યા એક્સ. તો લખી શકાય આઈ ઇન્ટુ પાઈ એક્સ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, અંદરની ત્રિજ્યા છે એક્સ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, અને ઉપર ટોટલ ત્રિજ્યા કેટલી આવશે, તો પાઈ સી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. કારણ કે આખું જે છે તો આખા માટેનો પ્રવાહ તો આઈ હતો જ, તો અહીંયાથી આટલું તમે ગણશો, આ સાઈડ છે તમારી બી અને ઉપરની સાઈડ છે સી, તો આટલું ડિફરન્સ માઇનસ કરશો તો સી માઇનસ બી થાવ. તો હું એવું લખી શકું પાઈ સી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર માટે, અહીંયા આવું લખાય પાઈ સી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર માટે પ્રવાહ આઈ જેટલો છે, તો જયારે એક્સ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર માટે કેટલો, તો આપણે લખી નાખ્યું તો ટોટલ પ્રવાહ અંધ આઈ માઇનસ આઈ ક્રોસ પાઈ એક્સ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર છેદમાં પાઈ સી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, આટલો પ્રવાહ થયો. હવે સાદું રૂપ તો વિદ્યાર્થી મિત્રો તમને કરતા આવડતું જ હશે, બે માંથી આઈ કોમન, સી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર નો લસા માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, બી સ્ક્વેર બી સ્ક્વેર કેન્સલ, તો જવાબની અંદર આઈ જે મળશે આઈ સમતુલ્ય હું અહીંયા તમને જોડે લખી જ દઉં છું, તો આઈ બંધ સપાટી વડે આઈ કૌંસમાં સી સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર છેદમાં સી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, આ તમારો જવાબ યાદ રાખજો. ચલો હવે એના માટે આપણે એમ્પિયર નો નિયમ લખો, તો જો એમ્પિયર નો નિયમ મેં નીચે દર્શાવેલ છે કોના માટે, તો બી લેસ દેન એક્સ લેસ દેન સી, તો બીપી ડેશ બરાબર બી મ્યુ ઝીરો આઈ બંધ સપાટી છેદમાં ટુ પાય એક્સ, તો મ્યુ ઝીરો છેદમાં ટુ પાય એક્સ એમનું એમ, આઈ ની કિંમત મેં લખી, તો કિંમત આઈ સી સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર છેદમાં સી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ઇન્ટુ આઈ, તો તમારું અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર આટલું મળશે. કઈ જગ્યાએ, તો બી અને સી ની વચ્ચે આટલું ચુંબકીય ક્ષેત્ર રહેલું હશે. ધારો કે હું એમ કહું સી ની બાર, તો સી ની બાર ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થશે. તમે કહેશો સર કેમ એવું, તો જે પ્રવાહ બહાર આવે છે એટલો જ પ્રવાહ અંદર જાય, તો ટોટલ પ્રવાહ શૂન્ય થઈ જશે, અને શૂન્ય પ્રવાહ હોય તો એ પરિસ્થિતિમાં ચુંબકીય ક્ષેત્ર મળતું નથી. તો કોએક્સિયલ કેબલની બહાર ચુંબકીય ક્ષેત્ર હશે નહીં, આદર્શ પરિસ્થિતિ માટે કોએક્સિયલ કેબલની બહાર કોઈ જ પ્રકારનું ચુંબકીય ક્ષેત્ર નથી. તો વિદ્યાર્થી મિત્રો આ બધા જ ટોપિકની આપણે ચર્ચા કરી, હવે નેક્સ્ટ બર્ડ રિલેટેડ જે બી ટોપિક આવશે એની ચર્ચા કરશું. જય હિન્દ, જય ભારત. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઇલ સાથે સંલગ્ન થઈ રહી છે, અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ, ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. લર્ન એપ આપને ઘરે બેઠા કોચિંગ ક્લાસમાં મળતું શિક્ષણ પૂરું પાડે છે, અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ
જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે। ઓનલાઈન કોર્સમાં જોડાવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી લર્ન એપ ડાઉનલોડ કર્યા બાદ સૌ પ્રથમ રજીસ્ટર કરવું, જેમાં તમારું ફૂલ નેમ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર તથા તમારો પાસવર્ડ સેટ કરવો। હવે આપને મોબાઈલ પર SMS દ્વારા OTP મળશે તથા ઈમેલ આઈડી પર આવેલ કન્ફર્મેશન લિંકમાંથી તમારું અકાઉન્ટ વેરીફાઈ કરાવવું। ત્યારબાદ એપ્લિકેશનમાં તમારા ઈમેલ આઈડી તથા પાસવર્ડથી લોગિન કરવાનું રહેશે। લોગિન થયા પછી હોમ પેજમાં સૌ પ્રથમ આપનું ધોરણ સિલેક્ટ કરો। તેમાં સિલેક્ટ કરવાથી આપને બેચની વિગતો ઉપરાંત ક્લાસીસ, ટેસ્ટ, સ્ટડી મટીરિયલ તથા બીજી વિશેષ માહિતી જોવા મળશે। એક વખત આ પ્રક્રિયા પૂરી થયા પછી બાય નાવ બટન ક્લિક કરીને આપેલ પેમેન્ટ ઓપ્શન્સમાંથી કોઈ પણ ઓપ્શન જેવા કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા ગૂગલ પે સિલેક્ટ કરીને તરત જ એનરોલ કરી શકો છો। હવે આપની નક્કી કરેલી બેચ ખુલશે। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અને અનુકૂળતા પ્રમાણે આપ નિષ્ણાત શિક્ષકો દ્વારા સમજાવવામાં આવેલ લેક્ચર સેશન્સ જોઈ શકો છો। આ લેક્ચરને વધુ સમજવા માટે PDF મટીરિયલ્સ ડાઉનલોડ કરી શકશો। એક વખત વિષય સમજી લીધા પછી ચેપ્ટર વાઇઝ ક્વિઝ આપીને પોતાની વિષય સમજ ચકાસી શકો છો। અને જો ક્યાંક આપને કોઈ સમસ્યાનો ઉકેલ ના મળે તો ચિંતા ના કરશો, અમારા ઇન્ટરેક્ટિવ લાઇવ ડાઉટ સોલ્વિંગ સેશન્સમાં લાઇવ ચેટ બોક્સ દ્વારા તમારી મૂંઝવણ તરત દૂર કરી શકો છો। તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો।